नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल धोरण पहलू विषय छे इंग्लिश। बाल मित्रों, गया पीरियड नी अंदर आपने यूनिट 4 पूर्ण कर्यो हतो, आजे आपने यूनिट 5 विषय अभ्यास करिए। चलो, यूनिट 5 छे, तमारी इंग्लिश वाद्य पोथी में खोलो जोइए। जो बाळको, यूनिट 5 छे जीके पावर। जी एटले जनरल, के एटले नॉलेज। जीके पावर एनु नाम शुं छे? जीके पावर पार्ट ऑफ अवर बॉडी एटले के शरीरना अंगो। शरीरना, अपना शरीरना केवा केवा अंगो छे ए, चालो अपना शरीरना अंगो ने अंग्रेजी में शुं कहेवाय ते जाणीए। आ शब्दों मोटे थी वाचवाना छे अने याद पण राखवाना छे। समझाई गयुं बाळको? हाँ, पेलू छे, जो अहींया वाळनुं चित्र बतायुं छे। एच ए आई आर, हेर एटले शुं थाय? वाळ। हेर, तमारा हेर क्यां छे? हाथ मूको चालो हेर ऊपर। वेरी गुड। पछी बीजुं बतायुं छे आँखनुं। हा, आँखने अंग्रेजीमां शुं कहेवाय? आई। आई नो स्पेलिंग ई वाय ई। आ एटले आँख। चलो मने कहो कि तमारी आँख केटली छे? बे। क्या छे? हाथ मूको जोईए बन्ने। ओके, आ एटले आँख। त्यार पछी त्रीजो एरो बतेवो छे नाक ऊपर। नाक ने अंग्रेजी में नोज कहेवाय। एन ओ एस ई, नोज। तमारे नाक छे? हाँ, क्या छे? वेरी गुड। त्यार पछी चौथो एरो छे डोक ऊपर। डोक ने कहेवाय नेक। शुं कहीशुं? नेक। एन ई सी के, नेक एटले डोक। त्यार पछी छे खभो। खभाने आपणे અંગ્રેજીમાં શું કહેશું? તો કે શોલ્ડર। ક્યાં છે તમારો ખભો? ખભા તો બે છે કા ટીચર? બે ખભા ઉપર હાથ મૂકો। એનો સ્પેલિંગ છે એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, શોલ્ડર એટલે ખભો। ત્યાર પછી છે ચેસ્ટ એટલે છાતી। सी एच ई एस टी, चेस्ट एटले छाती। त्यार पछी छे पेट, स्टमक। शू छे? पेट। एस टी ओ एम एस सी एस, स्टमक एटले पेट। तमारू पेट केवड़ू छे जो? तो केटली रोटली समय छे पेटमां? हाँ, स्टमक कहेवाय पेटने। शू कहेशू? स्टमक। ત્યાર પછી હાથ ઉપર એરો બતાવ્યો છે, હાથને કહીશું હેન્ડ। એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ। ત્યાર પછી ઘૂંટણ બતાવ્યો છે આપણે પગનો, એને કહેવાશે ની। કે એન ડબલ ઈ, ની એટલે ઘૂંટણ। ક્યાં છે તમારા ઘૂંટણ બતાવો જોઈએ? કેટલા છે? બે। પછી પગ ઉપર એરો બતાવ્યો છે એલ ઈ જી, લેગ એટલે પગ। એલ ઈ જી, લેગ એટલે પગ। પગ કેટલા છે તમારે? બે। પગને શું કહેવાશે બાળમિત્રો? લેગ। ત્યાર પછી ફૂટ કીધું છે, ફૂટ એટલે પગનો પંજો। પગનો પંજો છે એને ફૂટ કહેવાશે। એફ ડબલ ઓ ટી, ફૂટ એટલે પગનો પંજો। ત્યાર પછી હવે સાઈડમાં જો બે શબ્દ રહી ગયા છે, ઈયર। કાન ઉપર એરો બતાવ્યો છે ને ઈયર, ઈ એ આર, ઈયર એટલે કાન। પછી માઉથ, મોઢું બતાવ્યું છે એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું। બાળમિત્રો, આજે આપને ટીથ રહી ગયા, લિપ્સ રહી ગયા,
आईब्रो रही गयो ये अपना अंगों छे, परंतु अत्यारे आपणे आटला अंगो शीखवाना छे। त्यार पछी आपणे एना आधारे नीचे एक शब्द आप्या छे, ए शब्द आपणे लखवाना छे। शुं कीधुं छे जो एना आधारे કે શરીરના અંગોના નામ અંગ્રેજીમાં લખો। હવે હું એમ કહું કે કાનને શું કહેવાય અંગ્રેજીમાં? ઈયર। તો ગુજરાતીમાં લખવાનું ઈયર, સ્પેલિંગ નથી લખવાનું, પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય એ લખવાનું રહેશે। સમજાઈ ગયું બાળકો? સ્પેલિંગ લખવાનો નથી, નોજ એટલે શું થાય ના, આપણે અહીંયા નાક આપ્યું છે તો નાકનું વિરુદ્ધિ આપણે શું લખીશું એને આપણે સ્પેલિંગ નથી લખવાનું, એનો આપણે શબ્દની અંદર શું કહેવાય એ શબ્દ લખવાનો છે। તો નાકને આપણે કહેશું નોજ। બાળમિત્રો આપણે ટીંગાડીને અહીંયા લીટી આપેલી નથી, બેસાડીને આપેલી છે એટલે બેસાડીને લખીશું નોજ નોજ। પછી કાન આપ્યા છે, કાનને શું કહેવાય બાળકો? હમણાં હું બોલી હતી કાનને, હા, ઈયર ઈયર ઈયર। પછી આંખ, ક્યાં છે તમારી આંખ? અંગ્રેજીમાં શું કહેશું આંખને? આઈ। શું કહેવાનું? આઈ। પછી પગ આપેલા છે, પગને શું કહેવાય બાળકો? લેગ। શું કહેવાય? લેગ। પછી કયો શબ્દ આપ્યો છે? હાથ। હાથને શું કહેશું? હેન્ડ। શું કહેવાશે? હેન્ડ। છાતી, છાતીને શું કીધું છે? ચેસ્ટ। છાતીને શું કહેવાય? ચેસ્ટ। આ રીતે આ પેજ આપણે પૂર્ણ કર્યું, હવે જોઈએ પાછળના પેજ ઉપર। જો બાળકો પાછળના પેજ ઉપર શું એ બતાવ્યું છે આપણે? કલર્સ। શું બતાવ્યું છે? કલર્સ, સી ઓ એલ ઓ યુ આર એસ, કલર્સ એટલે રંગો। આપણું આ છે નોલેજ છે, કલર્સ એટલે શું થશે? રંગો। ચાલો જુદા જુદા રંગોને મળીએ, કેવો રંગ છે જો અહીંયા બતાવ્યો છે આ કલર, હા, આર ઈ ડી, રેડ એટલે લાલ, આર ઈ ડી, રેડ એટલે લાલ, જે આપણે ફોર લેનની બુકની અંદર લખેલા છે, હા। પછી બી એલ યુ ઈ, બ્લુ, બ્લુ એટલે વાદળી, બી એલ યુ ઈ, બ્લુ એટલે વાદળી। ત્યાર પછી ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી। પછી આપ્યો છે લીલો કલર, લીલાને કહીશું ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો। પછી કેવો કલર છે આ? લીલો, એને કહેવાય યલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે લીલો। પછી પિંક આપ્યો છે, પિંક એટલે ગુલાબી, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી। ત્યાર પછી પર્પલ આપ્યો છે જાંબલી કલર, પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબલી, પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબલી। ત્યાર પછી આપ્યો છે ગ્રે, જી આર ઈ વાય, ગ્રે એટલે ભૂખરો, જી આર ઈ વાય, ગ્રે એટલે ભૂખરો। પછી કયો કલર છે આ બોલો જોઈએ? બ્રાઉન, વેરી ગુડ, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે
कथई, केवो कलर थशे कथई। त्यार पछी व्हाइट आप्यो छे डब्ल्यू एच आई टी ई, व्हाइट एटले सफेद। पछी ब्लेक बी एल ए सी के, ब्लेक एटले काळो। इना ऊपर थी आपने नीचे ना जोड़का जोड़वाना छे। हवे तमारे मने कहेवानुं के टीचर कोनी साथे कयो जोड़को आवशे। ओके चलो, आ कयो कलर छे? काळो। काळा ने अंग्रेजी में शू कहेवाय एना स्पेलिंग में जो? हाँ वेरी गुड, ब्लेक। तो ब्लेक क्या लखेलो छे स्पेलिंग? केटला नंबर ऊपर छे? त्रण ऊपर। हाँ तो त्रण ऊपर आपणे एने जोड़ी देवाना छे, रंग ओळखी तेना नाम साथे आपणे जोड़वाना छे। पछी कयो कलर छे? ब्लू। ब्लू नो स्पेलिंग क्या छे गोतो जोईए। ब्लू एमनी नीचे ज छे, એમની નીચે જ છે, સ્કેલની માફકથી આપણે સરખું થાય એટલે એ રીતે જોડવાનું છે, સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે જોડકામાં। ત્યાર પછી રેડ આપેલો છે, જો તો રેડનો સ્પેલિંગ ક્યાં લખેલો છે? પહેલા નંબર ઉપર। ચલો પહેલા નંબરનું સ્પેલિંગ છે એને રેડ સાથે જોડી દો। ઓકે ત્યાર પછી આ કેવો કલર છે? ઓરેન્જ કલર। ઓરેન્જ કલરનો સ્પેલિંગ ક્યાં છે બધો જોઈએ, છેલ્લેથી બીજા નંબર ઉપર। ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી। ત્યાર પછી આ કેવા કલરનું રાઉન્ડ છે? હા યલો, યલો પીળા કલરનું છે, યલોની સાથે આપણે જોડી દઈએ નંબર ચાર ઉપર। ત્યાર પછી કેવો કલર આપ્યો છે? લીલો। લીલાને શું કહેવાશે? ગ્રીન। છેલ્લેથી ત્રણ નંબરનું છે એની સાથે આપણે જોડી દઈએ જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો। પછી છે પિંક, પિંક પાછું ઉપર નીચે જયું, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેજ નંબર 53 અને 54 પરનો અભ્યાસ કર્યો છે, તે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે લખી પૂર્ણ કરી લેવું। થેન્ક યુ, જય મામાદેવ।